पहला झटको मळ्यो छे। वोर्ड नंबर 14 ना कांग्रेस उम्मीदवारे फॉर्म परत खेंच्यू छे। शहर भाजप प्रमुख कमलेश मिराणी नी आ अंगेनी जाहेरात पण करवामां आवी छे अने पोते फॉर्म परत खेंच्यू छे। तो नाराजगीनो दौर हजु पण जोवा मळी रह्यो छे। राजकोट कांग्रेसने વધુ એક ઝટકારૂપ સમાચાર પણ ગણી શકાય। વોર્ડ નંબર 14 ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ આ અંગેની જાહેરાત કરી અને જણાવ્યું હતું કે તેઓ ફોર્મ પરત ખેંચી રહ્યા છે। એટલે રાજકોટમાં બે સીટમાં હવે કોંગ્રેસ નથી લડતી। ઉમેદવાર વોર્ડ નંબર 14 ના ઉમેદવારે આજે અહીં આવે છે। 200 થી વધારે કાર્યકર્તા એ વોર્ડ નંબર 1 માં જોડાય છે। એવી રીતે કાલ વોર્ડ નંબર 11 માં પણ અનેક કાર્યકર્તાઓ જોડાણા છે। વોર્ડ નંબર 12 માં પણ આજે રાજીનામા પડ્યા છે। ત્યારે કોંગ્રેસ હવે ક્યાંય છે નહીં। સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે પાટીદાર ઉમેદવારોને લઈને ઉભા થયેલા ડખામાં હવે પાસ એકલું પડતું દેખાઈ રહ્યું છે। એક બાદ એક પાટીદાર ઉમેદવારો ઉમેદવારી પરત નહીં ખેંચવાનો નિર્ણય લીધો છે। મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પાસ અને કોંગ્રેસ વચ્ચે સર્જાયેલા સમરાંગણમાં નવો વળાંક આવ્યો। બે વોર્ડમાં પાટીદારોને ટિકિટ ન આપવાના આક્ષેપ સાથે પાસના ધાર્મિક માલવિયાએ કોંગ્રેસનું મેન્ડેટ હોવા છતાં ફોર્મ જ ન ભર્યું અને પાસે એવી પણ ચીમકી ઉચ્ચારી કે કોંગ્રેસના 12થી વધુ પાટીદાર ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે, પણ એવું ન થયું। પહેલા પણ 2015 પહેલા પણ ભારતીય જનતા પાર્ટી સામે હતા અને આજે પણ ભારતીય જનતા પાર્ટી સામે છે। અમે એક સાથે મળીને એક સાથે લડાઈ કરશું અને ભારતીય જનતા પાર્ટીની જે મનસુબા અને મનોકામના ઉભી થઈ છે એમાં ખરા ઉતરવા નહીં દઈએ। ફોર્મ ખેંચી લઈ તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય, એવો ફાયદો થવા ન દેવો જોઈએ। અમારે અહીં કોંગ્રેસને આ પાસને અંદરોઅંદર જે વિવાદ છે એ વિવાદ સાથે બેસીને દૂર કરશું અને ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશું અને 100% વિજય કોંગ્રેસનો થાય। પાટીદાર ઉમેદવારોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પરત ન ખેંચતા તેમના આ નિર્ણયને પાસે સ્વીકાર્યો તો ખરો, પરંતુ ચૂંટણીમાં જોઈ લેવાની ગર્ભિત ચેતવણી આપી। હવે એમણે નક્કી કર્યું છે કે અમે ફોર્મ પરત નથી ખેંચવાના, તો એમના નિર્ણયને પણ અમે આવકારીએ છીએ। ચૂંટણીના સમરાંગણમાં આવે આવનાર દિવસમાં રેલીઓ, સભા, સરકસો અને ચૂંટણીના મેળાવડા જામશે ત્યારે ખબર પડશે કે ખરેખર 2015માં પાસના નામે ચૂંટણા હતા એ વખતે આ વખતે ચૂંટાવવામાં કેટલી સરળતા છે, કેટલી મુશ્કેલી અનુભવશે, ચૂંટણીના મેદાનમાં આવશે ત્યારબાદ ખબર પડશે। આ સમગ્ર બાબતે પાસના અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે હાર્દિક પટેલનો કોઈ વાંક નથી, પાસ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ કોંગ્રેસના અન્ય નેતાઓના કારણે છે। હાલ જે કોંગ્રેસે જે છેલ્લી ઘડીએ ક્રૂર મજાક કરી છે તે બાબતે હાર્દિક સેજ પણ જવાબદાર નથી અને સમાજ માટે સંપૂર્ણ મહેનત કરી, આ ટિકિટ બાબતની વાતોમાં પણ મહેનત કરી, પણ એમનું જે ઉપરનું હાઈકમાન્ડ હોય, ચાહે પરેશભાઈ ધાનાણી હોય, ભરતસિંહ સોલંકી હોય, રાજીવજી હોય, સાતવજી જે એમની સાથેની જે ટીમો છે, એ લોકોએ છેલ્લી ઘડી આ બધા ખેલ કર્યા છે, એમાં હાર્દિકભાઈ પટેલનો કોઈ ગુનેગાર નથી। હાર્દિકભાઈ પટેલ સંપૂર્ણ રીતે અમારી સાથે છે અને સાથે છે। સુરતમાં હવે ચિત્ર એવું સર્જાયું છે કે કોંગ્રેસના ઉમેદવારો ભાજપના ઉમેદવારને હરાવવા માંગે છે અને પાસ કોંગ્રેસ પાછળ પડ્યું છે। આ માટે પાસનો હેતુ ભાજપને ફાયદો કરાવવાનો હોવાનું પણ જણાવાય છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।